नमस्कार दर्शक मित्रों, गुजरात 11 न्यूज में आपनुं स्वागत छे। सौप्रथम जोईए आजना मुख्य समाचार। उषा बेकरो कंपनीए गिरनार रोपवे में जूनागढ़ वासीओ माटे टिकिटनुं डिस्काउंट लंबाव्युं। गीर सोमनाथ में धनतेरसना दिवसे अनोखी रीते मां लक्ष्मी माताजीनी कराई पूजा। तो राज्य में एक व्यक्ति ने घरमांथी काढ़ी मूकवानी पॉलिस फरियाद नोंधाता खड़बड़ाट। अने निखिल दोंगा गैंग सामे गुत्सी टोकनो गुनो दाखल करती राजकोट पॉलिस। समाचार विगतवार जोईए, पहला समय छे एक नानकड़ा विरामनो। दर्शक મિત્રોનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉષા બેકરો કંપનીએ ગિરનાર રોપવેમાં જૂનાગઢ વાસીઓ માટે ટિકિટનું ડિસ્કાઉન્ટ લંબાવવામાં આવ્યું છે। એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। તો ગિરનાર રોપવેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળ બનાવવામાં જૂનાગઢના નાગરિકોએ આપેલા અમૂલ્ય સહકાર તથા તહેવારોના કારણે રોપવેમાં મુસાફરી કરવા માટે સ્થાનિક લોકોના ઉત્સાહને ધ્યાનમાં રાખી ઉષા બેકરોએ જૂનાગઢના નાગરિકો માટે ટિકિટના દરમાં અપાયેલા વિશેષ રાહતની તારીખ 15 નવેમ્બરથી વધારી 30 નવેમ્બર સુધી કરવાની જાહેરાત કરી છે। આ વિશેષ ઓફર ₹250 જીએસટી જેટલો રહેશે। તો વિશેષ ઓફરનો લાભ લેવા માટે જૂનાગઢ વાસીઓને આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે। આમ ઉષા બેકરો કંપનીએ જૂનાગઢ વાસીઓ માટે ટિકિટમાં ડિસ્કાઉન્ટની તારીખ લંબાવતા સૌ કોઈ લોકોએ ઉષા બેકરો કંપનીનો આભાર વ્યક્ત કર્યો છે। દાત્રાના સમસ્ત ગામ દ્વારા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સૌ કોઈના દિલમાં વસતા અને ખેડૂતોના પ્રશ્નોને હંમેશા વાચા આપી હોય એવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલે વિદાય લેતા સમગ્ર ગુજરાત શોકમગ્ન બન્યું છે। તો સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની આત્માની શાંતિ માટે અનેક જગ્યાએ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના દાત્રાણા ખાતે સમસ્ત ગામ દ્વારા સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેશુભાઈ પટેલની આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ તકે ભાજપ પ્રમુખ કિંજીભાઈ પાનસુરિયા, ભાજપ અગ્રણી હમીરભાઈ માડમ, જિલ્લા પંચાયતના સદસ્ય ધીરુભાઈ કુંભાણી તેમજ મહેન્દ્રગીરી બાપુ અને સરપંચ વિઠ્ઠલભાઈ, લેવા પટેલ સમાજના અગ્રણી વેલજીભાઈ વગાશિયા, સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઈ વગાશિયા સહિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગીર સોમનાથમાં ધનતેરસના દિવસે અનોખી રીતે મા લક્ષ્મી માતાજીની પૂજા કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લામાં તમામ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ વેરાવળમાં ધનતેરસના પાવન પર્વે કેમેરા પૂજનનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામે લક્ષ્મી માતાના સાથે પોતાના લક્ષ્મીના સ્ત્રોત સમાન કેમેરાઓની પૂજા અને આરતી કરી હતી। અને કોરોનાની ભયાવહ મંદીમાંથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનો વ્યવસાય ઊભો થાય અને તમામ કેમેરા ધારકોને યોગ્ય રોજગાર મળે તેવી તેમણે પ્રાર્થના કરી હતી।
આ ગીર સોમનાથ જિલ્લાની અંદર કેમેરામેન દરેક પહેરા થઈ છે અને દરેક લોકો વેપારી ચોપડા પૂજન છે. આ અમારા ધંધાની રોજી રોજગારનું સાધન છે અને વર્ષો ત્યાં બધા લોકો લક્ષ્મી પૂજન કરે છે. અમે આ વખત લક્ષ્મી પૂજનની સાથે સાથે અમારા અસ્ત્ર એટલે કે સાધનો અમારા કેમેરા અને એનું પૂજન કરી અમે રીતિ સીધી દાદા લક્ષ્મીજીને પ્રાર્થના કરીએ છીએ દરેક ફોટોગ્રાફરને વ્યવસાયની અંદર રોજી રોટી આપે. અને આ કોરોનાની મહામારીની અંદર છેલ્લા 6 મહિનાથી આ દરેક ફોટોગ્રાફરની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે. અમે સોમનાથ દાદાને લક્ષ્મીજીની પ્રાર્થના કરી અને અમે વંદન કરી સાથે એ કહીએ કે દરેકના ધંધા રોજગારમાં બરકત આપીને રોજી રોટી આપે. લક્ષ્મી પૂજન પ્લસ કેમેરા પૂજન છે. કેમેરા પૂજન એટલા માટે છે કે જેનાથી આપણને રોજી રોટી આપણું જીવન આપણું ફેમિલી ચાલે એ લોકો એને જ જો આપણે પૂજા કરીએ એને ભગવાન સમજીને કામ કરીએ એને આપણું પોતાનું સમજીને કામ કરીએ તો એમાંથી કામ પણ સારું નીકળે અને આપણા કસ્ટમર છે એમને પણ સારું કામ મળે. એક વાત બીજી વાત એ છે કે આખા ઇન્ડિયાની અંદર પ્રથમવાર એટલે ગયા વર્ષથી વેરાવળની અંદર કેમેરાનું પૂજન પ્રથમવાર કરેલ છે. આવું ઇન્ડિયામાં કોઈએ પણ કર્યું નથી. એટલે સૌથી પહેલા તો આ જેનો વિચાર આવ્યો છે એ વિચાર જ બહુ મોટો છે. ઘોઘા હજીરા ફેરી સર્વિસ આજથી ફરી શરૂ કરાતા મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ટેકનિકલ ખામીના કારણે સતત 2 દિવસ બંધ રહ્યા બાદ દીવના ઘોઘા હજીરા ફેરી ફરી શરૂ કરવામાં આવી છે. તો દહેજથી આવવા માટે આજે સવારે ફેરી રવાના થઈ હતી. તો ઘોઘા હજીરા ફેરી સર્વિસ આજથી ફરી શરૂ કરવામાં આવતા મુસાફરોમાં ખુશી વ્યાપી ગઈ છે. ધોરાજીના એક વ્યક્તિને ઘરમાંથી કાઢી મૂકવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત વિગત અનુસાર જીતેન્દ્રભાઈ હીરાભાઈ રાઠોડના મોટા ભાઈ હેમુભાઈ રાઠોડના લગ્ન આજથી 30 વર્ષ પહેલા રાજકોટ મુકામે થયા હતા. આ સમય દરમિયાન 2 દીકરી અને 1 પુત્ર થયેલ. લોકો રાજકોટ રહેવા ચાલી ગયા હતા. તેના સસરાને ત્યાં 15,000 નોકરી કરતા હતા. આ દરમિયાન હેમુભાઈની 1.5 વર્ષથી બીમાર હતા. તેની સારવાર થતી હતી. આ સમયે હેમુભાઈને પોતાના પરિવારજનોએ ઘર અને કારખાનામાંથી કાઢી નાખ્યા છે. હાલ ધોરાજી હેમુભાઈના નાના ભાઈ એવા જીતેન્દ્રભાઈ હીરાભાઈ રાઠોડને ત્યાં રહે છે અને બીમારમાં સપડાઈ ગયેલા હોય જેથી પહેલા ધોરાજી હોસ્પિટલમાં દાખલ કર્યા અને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. અને હેમુભાઈને છૂટાછેડા માટે ધાકધમકી આપવામાં આવતા જીતેન્દ્રભાઈએ આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ જયંતિભાઈ ઓકાભાઈ ભાસ્કર છે. હું એક સમાજનો આગેવાન છું બરોબર. ને એ અમારા કુટુંબી ભાઈને હેમુભાઈ હીરાભાઈ રાઠોડના આજથી 30 વર્ષ પહેલાં લગ્ન થયેલા. 15 વર્ષ પહેલાં એના સસરા હેમુભાઈના સસરા એ બધા લોકોને લઈને રાજકોટ વયા ગયા. ત્યારે રાજકોટ એને એ લોકોએ મકાન લીધું. મકાન લેવા માટે હીરાભાઈ ભમાભાઈ રાઠોડે પૈસા આપેલા 5.5 લાખ રૂપિયા. એ મને ખ્યાલ છે મારી હાજરીમાં આપેલા બરાબર. પછી એ લોકો આ ભાઈના એના સસરાના કારખાનામાં કામે જતા હતા ને હમણાં 4 મહિના પહેલાં પગમાં લાગવાથી કામે ન જઈએ ગયો એટલે એના સસરા એને નથી મારીને કાઢી મૂક્યો. એમાં બધાને જ્યોતિબેન રાઠોડ મુકેશભાઈ રાઠોડ એના સસરા પ્રેણભાઈ સોંદરવા પછી પ્રેણભાઈના દીકરા આનંદભાઈ પછી એને દીકરી એના દીકરાની ઓ આ બધા ભેગા થઈ અને મારીને કાઢી ગયા. રવિવારે અમે એને સમજાવવા ગયા કે ભાઈ તમે આને શું કામ કાઢી મૂક્યો. તો અમને ગેટમાં ન કરવા જોઈએ. ગેટની બહાર ગુરખાને આમ બોલા અમને કાઢી મૂક્યા. પછી અમે આડોશ પાડોશને બોલાવી અમે કીધું કે ભાઈ આમાં આ લોકોનો શું વાંક આ ભાઈનો શું વાંક તમે કાઢી મૂકવા માટે. તો કે અમે એ ભાઈ વયા ગયા. અમે ધોરાજી વહી આવ્યા. અમે ધોરાજી પોલીસ સ્ટેશને ગયા હતા. અમારી ફરિયાદ પોલીસે ન લીધી. હવે પરિસ્થિતિ એવી થઈ કે આ ભાઈને ક્યારે શું થઈ જાય ને અમને એવી ડર લાગે છે કે કદાચને કાંઈ એવો અઘટિત બનાવ બને તો એ લોકો આ ભાઈ જીતુ ઉપર ને રમીલાબેન ઉપર આક્ષેપ કરશે. એ અમને બીક લાગે છે કે ભવિષ્યમાં કદાચ એવું બને તો આક્ષેપ કરે એટલે અમને ન્યાય મળે. આજે લેડીને ન્યાય મળે છે તો પુરુષને ન્યાય શું કામ ન મળે. અમારી માંગણી આ છે. મારા ભાઈ લગ્ન 30 વર્ષ ત્યાં થઈ ગયેલા હતા ને 15 વર્ષથી અહીંયા મારો ભાઈ રહ્યા છે રાજકોટમાં અને એના પગને એના 8 દિવસથી એના પગમાં લાગેલો હોવા છતાં એને ઘરવાળી કે કામે જવું હોય તો અહીંયા રહેવાનું નહીં તો નહીં. અને એના સસરાએ એની ઘરવાળીએ અને એના દીકરાએ એને મારીને પાછા મૂકી ગયા મોકલી દીધો. મારા જેઠના 30 વર્ષ પહેલાં લગ્ન થયા હતા તો 15 વર્ષ પહેલાં રાજકોટ લઈ ગયા એના સસરાને કામ કરવા. એને ઘરનું કારખાનું છે બોર બિલ્ડિંગનું.
પછી એમાં એને 15,000 પગાર દેતા, તો એને 15 વર્ષ થયા એને પગાર દેતા 15,000, અને 8 દિવસ એને ખાલી પગમાં લાગ્યું ને, તો 8 દિવસ કામ ન કર્યું તો એ મારા જેઠને અહીંયા ધોરાજી કાઢી મૂક્યા. તો અમે એને અહીંયા હસાવીએ છીએ, એને માનસિક બીમારી થઈ ગઈ છે, તો એને દવા ચાલુ છે અત્યારે, એને બહુ જ તબિયત ખરાબ છે, તો અમે હોસ્પિટલે દાખલ થયા છે. દિવાળીના તહેવાર નિમિત્તે સુત્રાપાડાના પ્રાંચી ગામે 108ની ટીમ દ્વારા કોરોના વોરિયર્સની રંગોળી બનાવવામાં આવી હતી. હાલ દેશભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો લોકોને બચાવવા અને કોરોના સામે લડવા ડોક્ટર્સ, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ, વહીવટીતંત્ર સહિત સરકારી કર્મચારીઓ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે સુત્રાપાડાના પ્રાંચી ગામે 108 પ્રાંચીની ટીમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે રંગોળીનું ચિત્ર દોરી જાગૃતિ ફેલાવવાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. પ્રાંચીની 108ની ટીમ દ્વારા કોરોના કોવિડમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ફરજ નિભાવતા અને લોકોની સેવામાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે પ્રાંચીમાં 108ની ટીમ દ્વારા કોરોના વોરિયર્સની રંગોળી બનાવી લોકોને જાગૃતિનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. પ્રાંચી લોકેશન 108માંથી અમારા દિવાળીના તહેવાર કોરોનાના મહામારીના વેશમાં પણ અમારો એક પણ સ્ટાફ અને કોઈ પણ રજા લીધા વગર સતત પ્રજાના સેવા માટે તત્પર છે. બરાબર, એના માટે અમારા જે યુવરાજસિંહ, એમી સર યુવરાજસિંહ અને જયેશ કરણા સરના માર્ગદર્શન હેઠળ સતત અમે કાર્યરત કરતા રહેશું, અને અમે પ્રજાને લક્ષી તમામ કામ અને પ્રજાને કોઈ તકલીફ ન પડે એના માટે સતત અમે કાર્યરત રહેવાના છીએ. અમે પ્રજાને એ સંદેશ દેવા માગીએ છીએ કે તમારી સેફટી રાખીને આ તહેવારને ઉજવજો. નાના બાળકોને ખાસ કરીને કોઈ પણ પ્રકારનું આ દવાડાથી નુકસાન ન થાય અને ફટાકડાની ઇન્જરી ન થાય, કેમ કે કોમળ વ્યક્તિ હોય છે, તો એની પણ કાળજી લેવી એ એના પરિવારની અને અમારા સ્વચ્છકાર આપવાની એ લોકોની પણ ફરજ છે. અને પ્રજા પણ ધ્યાન રાખી અને કોઈ પણ નુકસાન પછે નહીં એ રીતે આપણો તહેવાર છે શાંતિથી બધા ઉજવે, અને અમે સતત તમારા કાર્યમાં અવિરત 24 કલાક. દિવાળીના તહેવારને લઈ ભેસણ માર્કેટિંગ યાર્ડમાં 8 દિવસની રજા પાડવામાં આવી છે. આજથી દિવાળીના તહેવારની ઉજવણીનો પ્રારંભ થયો છે. અનેક સરકારી કચેરી, બેંક સંસ્થા તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં આજથી રજાની શરૂઆત થઈ છે. ત્યારે દિવાળીના તહેવારને અનુલક્ષી ભેસણ માર્કેટિંગ યાર્ડ ખાતે 8 દિવસનું મિની વેકેશન પાડવામાં આવ્યું છે, અને 8 દિવસ સુધી કોઈ પણ ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં જણસી નહીં લઈ આવવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કુબાવતે જણાવ્યું છે. વેસાણ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન પ્રમુખ. હવે આજથી જે દિવાળીનો માહોલ છે, તો આજથી અમે આવક યાર્ડમાં બંધ કરેલી છે, એટલે કે તારીખ 10 થી 9 વાગ્યાથી આવક બંધ છે. નવા માલની આવક લાભપાંચમના દિવસેથી ચાલુ, અને જે પેન્ડિંગ માલ અત્યારે પડ્યા છે એને 1-2 દિવસ હરાજી કરશું એટલે નિકાલ થઈ જાય, અને નવો માલ લાભપાંચમથી ચાલુ થઈ જશે. યાર્ડની રજા બાબતે જણાવતા, આવતીકાલ છેલ્લો હરાજીનો દિવસ છે, 12 તારીખથી યાર્ડમાં હરાજીનું કામ બંધ રહેશે અને દિવાળી વેકેશન પાડવામાં આવશે. 18 તારીખે ફરીથી માર્કેટિંગ યાર્ડમાં ઘણસીઓની આવક શરૂ કરવામાં આવશે, અને 19 તારીખ લાભ પાંચમના શુભ મુહૂર્ત યાર્ડમાં ફરીથી હરાજીનું કામ શરૂ કરવામાં આવશે. દીવ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ સર્જાયો હતો. દીવ જિલ્લા પંચાયતની 5 સીટ, 2 સરપંચ અને ગ્રામ પંચાયતની 12 સીટ પર ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાંથી જિલ્લા પંચાયતની કુલ 8 સીટ છે, જેમાંથી 5 સીટ ભાજપના ફાળે અને 3 સીટ અપક્ષના ફાળે ગઈ છે, જેથી દીવ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાશે. 5 ઉમેદવારોમાંથી પ્રમુખ પર કોણ બિરાજમાન થશે તે જોવાનું રહ્યું છે. તો ભારતીય જનતા પાર્ટીના દીવ જિલ્લા પ્રમુખ બિનિન શાહે જણાવ્યું હતું કે 2.5 વર્ષ મહિલા પ્રમુખ બનશે અને 2.5 વર્ષ પુરુષ પ્રમુખ બનશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હાલ તો કોણ પ્રમુખ પદ પર બિરાજમાન થશે તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ હાલ દીવ જિલ્લા પંચાયતમાં ભાજપનો રંગ જામતા ખુશીનો માહોલ છવાયો છે. તો જિલ્લા પંચાયતમાં ભાજપના 5 ઉમેદવારોએ જીત હાંસલ કરતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરી ઉત્સાહ મનાવવામાં આવ્યો હતો, અને જીતનાર તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. દીવ જિલ્લા પંચાયતમાં ટોટલ 8 સીટ છે, એમાંથી 5 સીટ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. ગ્રામ પંચાયતમાં પણ જેટલી પણ સીટો છે એમાંથી 80% ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ઉમેદવારોએ સીટ જીતી છે, અને સરપંચ ટોટલ 4 છે, એમાંથી 3 સીટ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ઉમેદવારોએ જીતેલી છે. જે સીટ નથી આવી એના કારણોમાં મને જે માહિતી છે એ પ્રમાણે ઉમેદવારોએ, આપણે જે હારેલા ઉમેદવારો છે અને બાકીના પણ જે આપણા સક્રિય કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે, એ લોકોએ મને કમ્પ્લેન કરી છે, અને મને પણ એવું લાગે છે કે પાર્ટીના અંદરથી જ બળવાખોરી થયેલી છે, અને આ બળવાખોરી જે થયેલી છે
એટલે આ સીટ આપણે થોડી ઘણી જ આપણે સીટ હારેલી છે, બાકી તો દરેક જગ્યાએ આપણે એબ્સોલ્યુટ મેજોરિટી ભારતીય જનતા પાર્ટીએ લીધેલી છે. હવે આ જે બળવાખોરની વાત છે ત્યાં સુધી આ હાઈકમાન્ડના જાણમાં અમે લાવેલા છે, અને ભારતીય જનતા પાર્ટી એક પૂરા દેશ લેવલે નહીં પણ પૂરા દુનિયા લેવલે બહુ મોટા મોટી પાર્ટી છે, અને એનું મેઇન જે છે એ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની એની ગણના છે, અને મને ખાતરી છે કે આ શિસ્ત જાળવવા માટે કરીને બળવાખોરો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે. આ વખતે 80 વર્ષ લેડીઝ અને 80 વર્ષ જેન્ટ્સનું રિઝર્વેશન પહેલીવાર જિલ્લા પંચાયતમાં આવે છે, એટલે હજી સુધી નક્કી નથી કે પહેલાં 80 વર્ષ લેડીઝ રિઝર્વ આવશે કે જેન્ટ્સ રિઝર્વ આવશે. એ નક્કી સરકાર તરફથી એ નક્કી થયા પછી પાર્ટી નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કેન્ડિડેટો છે એ બધે જ બધા સક્ષમ છે, અને જે કોઈ પણ પ્રમુખ થશે અને ઉપપ્રમુખ થશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે, અને આ તો પાંચે પાંચ જે અમારા કેન્ડિડેટો જીતેલા છે એ પાંચે પાંચની સરકાર બનશે. નિખિલ દોંગા ગેંગ સામે સીટોકનો ગુનો નોંધી રાજકોટ પોલીસે દાખલ કર્યો છે. રાજકોટ શહેરના કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલો અને તેના 10 સાગરીત સામે ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયા બાદ ગુરુવારે રાજકોટ જિલ્લા પોલીસ સંગઠિત ગુના આચરતી ગોંડલના કુખ્યાત નિખિલ ઉર્ફે નિકુંજ રમેશ દોંગા ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગુરુવારે રેન્જ વડા સંદીપસિંહ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે થોડા સમય પહેલા ગોંડલ સબજેલમાં રહેલા કુખ્યાત નિખિલ દોંગા અને તેના સાગરીતો જેલમાં રહીને પણ ગુનાઓ આચરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે સબજેલમાં દરોડો પાડતા નિખિલ જેલમાંથી બહાર ગેરકાયદેસર રીતે અંદર આવેલો છે. 6 શખ્સને પકડી પાડ્યા હતા. તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેલમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતી આ ટોળકીએ જેલ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ તેમજ ગુનાહિત કાવતરું કરી જેલ સ્ટાફને ફસાવવાના 5 ગુના નોંધાયા છે. તો પોલીસે નિખિલ દોંગા સહિત 3 આરોપીઓને જેલમાંથી કબજો મેળવવા તજવીજ હાથ ધરી છે, તેમજ ગેંગના નાસ્તા ફરતા 2 ગુનેગારને પકડવા એએસપી સાગર બાગમાર ડીવાયએસપી પીએ ઝાલા સહિતની ટીમ દ્વારા કુલ 10 આરોપીને કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. આપ બધા જાણો છો કે ગુજરાત સરકાર દ્વારા એક નવા બહુ કડક કાયદા જે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોય અને એ પ્રવૃત્તિ વારંવાર કરતા હોય અને એ બહે ઊભું કરી અને એના ફાયદા લઈ અને પછી એક્સટોર્શન અને ધાકધમકીઓ બતાવીને મિલકતો પચાવી પાડવાનું આ પ્રકારના જે ગુનાહિત પ્રવૃત્તિઓ કન્ટિન્યુઅસ કરતા હોય અને એના માટે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટની રચના કરે એવી ટોલકીને આઇડેન્ટિફાઈ કરવા માટે એ ટોલકી ઉપર બહુ કડકમાં કડક પગલાં લેવા માટે અને અસરકારક પગલાં લેવા માટે સરકારશ્રી તરફથી વારંવાર સૂચનાઓ હતી. એમાં મુખ્યમંત્રીશ્રી તરફથી, ગૃહમંત્રી તરફશ્રી તરફથી અને ડીજીપીશ્રી તરફથી પણ સૂચનાઓ આપવામાં આવેલી હતી. અમારા રાજકોટ રેન્જના 5 જિલ્લાઓમાં આવા પ્રકારની પ્રવૃત્તિ જે ટોલકી કરતી હોય એને શોધવા માટે, એને આઇડેન્ટિફાઈ કરવા માટેની સૂચના મારી કચેરી દ્વારા આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજે અમે જે વાત કરીએ એમાં ગોંડલ વિસ્તારમાં જે એ લોકો મેઇન એ લોકોના કેમ્પ કહી શકાય કે કાર્યક્ષેત્ર કહી શકાય એવી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટના શોધવા માટે, પકડવા માટે અને આઇડેન્ટિફાઈ કરવા માટે બલરામ મીના એસપી શ્રી રાજકોટ રૂરલને સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને કોન્ફિડેન્શિયલ ઇન્કવાયરી બિલકુલ ગોપનીયતાની સાથે ડીવાયએસપી શ્રી ઝાલા જે ગોંડલના એસડીપીઓ છે એમને સોંપવામાં આવી હતી, અને આજે અમે આપની સાથે એ કહેતા અમને ખૂબ આનંદ થાય છે કે પોલીસને ખૂબ સારી સફળતા આ વિષયમાં મળી છે જેની ચર્ચા હું અત્યારે કરું આપને. તો નિખિલ ડોંગા મેઇન મુખ્ય સૂત્રધાર જે મુખ્ય લીડર છે આ ટોલકીના, એ સિવાય બીજા 11 જેટલા આરોપીઓ એમની વાત કરીએ તો એ લોકોના ઉપર ભૂતકાળમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ ગુનાની વાત કરીએ તો બધાને મળીને 170 જેટલા ગુના એ લોકો ઉપર મિલકત સંબંધી અને શરીર સંબંધી બાબતના દાખલ થયા છે. એ લોકો એક વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ્ડ રેકેટ ચલાવતા હતા. ભૂતકાળના ગુનાની અગર વાત કરીએ તો એ લોકોની ખૂનથી માંડીને અટેમ્પ્ટ ટુ મર્ડરથી લઈ લૂંટ ધાડ આ પ્રકારના અને જેમાં ફાયર આર્મ્સના ઉપયોગ કર્યા હોય
એવા પ્રકારના ગુના એ લોકોએ ભૂતકાળમાં આચરેલ છે. એના વ્યાપની આપણે વાત કરીએ તો ફક્ત ગોંડલ વિસ્તાર નહીં, ફક્ત રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તાર નહીં, રાજકોટ સિટીમાં પણ એ લોકોના ઉપર ગુનાઓ દાખલ થયેલા છે. એ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં. તો આપણે વાત કરીએ કે ચાર મુખ્ય સેન્ટરમાં એ લોકોએ પોતાના જે ગુનાહિત પ્રવૃત્તિ છે એ આચરતા હતા. એની સાથે સાથે એ લોકોના પ્લાનિંગ એ હોય કે પહેલે જે છે કોઈને ધાક ધમકીથી કંટ્રોલ કરવાની કોશિશ કરે, ધાક ધમકીથી એ ના માનતા હોય તો એના ઉપર એ લોકો જાનલેવા હુમલા પણ કરતા હોય છે. પછી એની મિલકતમાં અંદર અપ્રવેશ કરી અને મિલકતને નુકસાન પણ પહોંચાડે છે, એ પ્રકારનું પણ એ લોકોના એમઓ હતા. આપણે જે એ લોકોના ગુનાના એનાલિસિસ કરવામાં આવ્યા છે એમાં એવા ઘણા બધા કેસો અમારા ધ્યાનમાં આવ્યા છે જેમાં એ લોકોએ બલજબરીથી પોતાની તાકાત બતાવી, ધાક ધમકીઓ બતાવી અને એક્સટોર્શન કરેલ છે, મિલકતો પચાવી પાડી છે. તો એ પ્રકારના ગંભીર પ્રવૃત્તિમાં એ લોકો ઇન્વોલ્વ હતા. એ લોકોને વારંવાર આ ગુનાઓમાં ઇન્ડિવિજ્યુઅલ જ્યારે એ લોકો કરે એને ધરપકડ પણ કરવામાં આવતી હતી, લેકિન ધરપકડ કર્યા પછી એ લોકો સ્વાભાવિક છે કે અરેસ્ટ થઈ જાય અને જેલમાં જાય. તો એ લોકોના મુખ્ય જે ઇસ્તાલ હતો એ ગોંડલ સબજેલ હતી. આપ લોકોને ખ્યાલ છે કે ગોંડલ સબજેલમાં ઘણા સમયથી એ લોકો છે, નિખિલ ડોંગાક જેલમાં હતા અને જેલથી આપણા આ આખું નેટવર્ક જે છે એ ચલાવતા હતા. એમાં આશ્ચર્યની વાત એ છે કે જેલમાં અગર જેલના જે સ્ટાફ છે, જેલરશ્રી છે, એ લોકો એના હસ્તક ના થાય તો એ લોકોને ઉપર પણ ફરજના રૂકાવટના ગુનાઓ અને બીજા ગુનાઓ એ લોકો દ્વારા આચરવામાં આવેલ છે. જેલના સ્ટાફને ફસાવવાની પણ કોશિશ ભૂતકાળમાં કરેલ છે, પરંતુ જ્યારે આ પ્રવૃત્તિ ધ્યાનમાં આવી, પોલીસ દ્વારા વારંવાર ત્યાં ચેકિંગ કરવામાં આવતી હતી અને એના જ અનુસંધાને જેલના વડાશ્રી તરફથી પણ ત્યાં ઝડપી સ્કવોડ મોકલવામાં આવ્યા હતા. એ ઝડપી દરમિયાન ખૂબ ચોંકાવનારી વિગતો ધ્યાનમાં આવી કે જેલમાં જે લોકો કેદીઓ છે, નિખિલ ડોંગા છે અને સાથે બીજા જે એના સાગરીતો છે, એ ઉપરાંત જ્યારે ઝડપી કરી તો જેલમાં બીજા અન્ય લગભગ 6 જેટલા વ્યક્તિઓ અનધિકૃત તરીકે ત્યાં જેલમાં રહેતા હતા. એ લોકો પાસેથી મોબાઈલ 5, ડોંગલ 1 અને પાવર બેંક એ બધું મળ્યો. એ ગુનાની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એ ખબર પડી કે એ લોકો જેલમાં બેઠા બેઠા આવા પ્રકારના જે કોઈના માન લો જમીનના વિવાદ ચાલતા હોય, કોઈ બે પાર્ટી વચ્ચે ઝઘડા ચાલતું હોય, એના જેલમાં જ બેસીને એ લોકો સમાધાનો કરાવતા હતા. એ પણ તપાસમાં અમારી પાસે વિગતો આવી છે. એ ગંભીર વિગતને ધ્યાનમાં લઈને આખું ગોપનીયતા સાથે આપણે એક ઓપરેશન બહાર પાડ્યો અને એના અનુસંધાને આ ગુજસી ટોકની કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે. એમાં આપણે અગર વાત કરીએ તો નિખિલ ડોંગા ઉપર 2003થી લઈ અત્યાર સુધી 14 જેટલા ગંભીર ગુના દાખલ છે. એ શું કરતા હતા કે વારંવાર પરિવારના બીમારીના ભાનાઓ કાઢીને કે કોઈ બીજા અંગત કારણો બતાવી અને કોર્ટમાંથી વારંવાર પેરોલ ઉપર બહાર આવતા હતા. અમે રેકોર્ડ જે ચેક કર્યા, જ્યારથી એ જેલમાં ગયા અત્યાર સુધી 19 વખત એ જે છે પેરોલ ઉપર છૂટેલા છે. એ પેરોલમાં એક વખતના દાખલા એવા છે કે એ 1 વર્ષ અને 4 માસ જેટલા સમય જેલમાં હાજર થયા નથી. એ દરમિયાનમાં આપણે રેકોર્ડની જ્યારે ચકાસણી કરી તો એ 1 વર્ષ અને 4 માસમાં એને 6 જેટલા ગંભીર ગુના આચરેલો છે. તો એનો એમઓ એ જ છે કે જેલના સમય જેલમાંથી જ્યારે પેરોલ ઉપર બહાર નીકળે ત્યારે એ ભયજનક પ્રવૃત્તિઓ કરે, લોકો ઉપર ભય બેસાડવાનું એના જે હેતુ છે એને પાર પાડે, અને એનાથી જ્યારે લોકો ભયભીત થઈ જાય અને એની જે ટોલકીના બીજા સભ્યો વિવાદિત મેટર એમના સુધી લાવે તો એના સમાધાન પછી જેલમાં બેસીને અને ઇવન જેલના તંત્રના પણ દુરુપયોગ કરીને એ કરતા હતા. એ પણ તપાસ દરમિયાન ખુલ્યા છે. આ ટોલકીના ધાક એટલી હતી કે એમાં આપ જોઈએ તો અમે જો રેકોર્ડ ચેક કર્યા તો છેલ્લા થોડા સમયમાં 5 જેટલી અરજીઓ એ લોકોના વિરુદ્ધમાં થઈ. તો પણ જે અરજી કરનાર માણસ છે એ લોકોને એ લોકો પોતાની ધમકીઓ આપે, ધમકી આપે એ ગભરાઈ જાય અને છેલ્લે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતો હતો. જેથી DYSP ઝાલાએ આ ઇનિશિયેટિવ લીધો, બધી વિગત ખૂબ સારી રીતે બધા પુરાવા ભેગા કર્યા અને ભેગા કર્યાના અંતે શ્રી ઝાલાએ એમાં ફરિયાદ દાખલ આજે કરાઈ છે. એમાં અમારા જેતપુરના ASP જે છે સાગર બાગમાર એને અમે તપાસ સોંપવામાં આવી છે અને એ એમાં હવે આગળ
તપાસ શરૂ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉષા બેકરો કંપનીએ ગિરનાર રોપવેમાં જૂનાગઢ વાસીઓ માટે ટિકિટનું ડિસ્કાઉન્ટ લંબાવ્યું. ગીર સોમનાથમાં ધનતેરસના દિવસે અનોખી રીતે મા લક્ષ્મી માતાજીની કરાઈ પૂજા. તો રાજ્યમાં એક વ્યક્તિને ઘરમાંથી કાઢી મૂકવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખડભડાટ. અને નિખિલ દોંગા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરતી રાજકોટ પોલીસ. તો આ હતા આજના ગુજરાત 11 ન્યૂઝ. નમસ્કાર.